જો પી એ એલ e નો કોડ ટુ વન થ્રી ફોર e એ આર ટી h નો કોડ ફોર વન 5 નાઇન 0 તો e એ આર l નો કોડ કયો હશે તે ગોતવાનો છે અહીં જોઈએ તો પીનો કોડ છે બે એનો એક એલ નો ત્રણ ઈ નો ચાર તો અહીં કોડ બનાવવાનો પ્રયત્ન કરીએ તો પીનો કોડ બે થશે ઇનો કોડ ચાર થશે એનો કોડ એક થશે આરનો કોડ જોઈએ અહીં તો થશે પ્રશ્નાર્થ ની જગ્યાએ કયો વિકલ્પ આવશે શ્રેણી જોઈએ એકસો સત્તર એકસો ચાર એકાણું ઇઠોતેર અને પ્રશ્નાર્ અહીં શ્રેણીની અંદર જોશું તો એકસો સત્તર માંથી એકસો ચાર કઈ રીતે બન્યા હશે તો અહીં એકસો બાદ કરીએ તો એકસો એકસો તો એમાંથી બાદ કરીએ તો એકાણું બન્યા હશે જ રીતે એકાણું માંથી ઇઠોતેર કઈ રીતે બન્યા હશે તો એની અંદર પણ જો તેર બાદ કરીએ તો ઇઠોતેર બનશે તો અહીં શ્રેણી છે એ તેર બાદ કરવાથી શ્રેણી આગળ વધે છે તો હવે ઇઠોતેર માંથી તેર બાદ કરીએ તો કેટલો આન્સર આવે તો કે ઇઠોતેર માઇનસ તેર તો કેટલા વધશે તો આ શ્રેણીનો સાચો જવાબ આવશે એક વર્ગના પરીક્ષા આપી તેમાંથી દસ ટકા લોકોએ એ ગ્રેડ મેળવ્યો વીસ ટકા લોકોએ બી પ્લસ ગ્રેડ મેળવ્યો ત્રીસ ટકા લોકોએ બી ગ્રેડ મેળવ્યો અને સત્તર ટકા લોકોએ સી ગ્રેડ મેળવ્યો તો પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તે શોધો હવે એ ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો દસ છે બી ગ્રેડ બી પ્લસ ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા વીસ છે ખાલી બી ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રીસ છે અને સી ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા સત્તર છે તો અહીં કુલ પાસ થયેલા વ્યક્તિઓની સંખ્યા સૌપ્રથમ ગોતી લઈએ પછી ત્રણસો માઇનસ જે સંખ્યા મળે એ નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા મળશે તો ત્રણસો ના દસ ટકા તો ત્રીસ થશે ત્રણસો ના વીસ ટકા સાહીઠ થશે ત્રણસો ના

જવાબ આવશે જે નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે